मिस्ट्री ऑफ आइडियाना बेनर नीचे भावनगर नंद कुवरबा महिला कॉलेज देवराजनगर अने जेके सरवैया कॉलेज ना संयुक्त उपक्रमे सोशियल वर्क ना विद्यार्थियों माटे त्रिदिवसीय वर्कशॉप नो प्रारंभ। श्री महाराजा कृष्णकुमार सिंह जी भावनगर यूनिवर्सिटी संलग्न नंद कुवरबा महिला कॉलेज तथा जेके सरवैया कॉलेज ना संयुक्त उपक्रमे योजायेल वर्कशॉप मिस्ट्री ऑफ आइडियाज अंतर्गत MSW અને BSW સમાજ કાર્ય પારંગતના વિદ્યાર્થીઓને માટે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે અને આ સેમિનાર છે એ વિદ્યાર્થીઓ સમાજ કાર્ય પારંગત વિદ્યાર્થીઓ છે એ સમાજમાં સમસ્યાઓનો ઉકેલ વ્યવહારિક રીતે લાવી શકે એના માટે એમને ઉપચારાત્મક અને નિદાનાત્મક કાર્યોથી વાકેફ થાય એના માટે આ સંશોધન વિષયને સમજવો ખૂબ અનિવાર્ય છે। સંશોધન વિષયને સવિસ્તાર સમજી એમના સોપાનોને સમજી અને એમને વ્યાપક સ્વરૂપમાં સમાજના જે સમસ્યાઓ છે એમાં ઇમ્પ્લિમેન્ટ કરી અને સમાજ કાર્યના વિદ્યાર્થીઓ છે સમાજમાં પોતાનું યોગદાન આપી શકે છે। તો આમના આ સેમિનાર માટે સૌપ્રથમ કોલેજ પાસે પ્રસ્તાવ મૂકવામાં આવ્યો અને કોલેજ મેનેજમેન્ટ દ્વારા વિદ્યાર્થી હિતને ધ્યાનમાં રાખી અને પ્રસ્તાવને મંજૂર કરવામાં આવ્યો। ત્યારબાદ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। કહેતા આનંદ થાય છે કે આ કાર્યક્રમના અમને એવા લોકોનો લાભ મળ્યો છે કે જે લોકો આ ક્ષેત્રની અંદર ઘણા વર્ષોથી કાર્યરત છે, ઘણા તજજ્ઞો અને વિદ્યાર્થીને ઘણા બધા વર્ષોથી વિદ્યાર્થીઓને માર્ગદર્શિત કરતા હોય એવા તજજ્ઞોની ટીમ જેવા કે ડૉક્ટર વાઘેલા સાહેબ, ડૉક્ટર SK શર્મા સાહેબ, ડૉક્ટર જયકર સાહેબ અને ડૉક્ટર અનિલ ડૉક્ટર ચાવડા સાહેબ જેવા તજજ્ઞો દ્વારા આવી અને વિદ્યાર્થીઓને સમાજ કાર્ય સંશોધન શું છે, સમાજ કાર્ય સંશોધનના સોપાનો શું છે, સમાજ કાર્યને સમાજમાં કેવી રીતે ઉપયોગમાં લાવી શકાય આ વિવિધ બાબતોથી માહિતગાર કર્યા છે। સાથોસાથ માત્ર માહિતી નહીં આપતા પણ એમનું સેશન પૂરું થયા પછી વિદ્યાર્થીના જે પ્રશ્નો છે એમને એ માત્ર સેશન પૂરતા નહીં પણ સમાજ લેવલના પ્રશ્નો હોય તો એ પ્રશ્નનું નિરાકરણ લાવવામાં પણ એમને ખૂબ ઉપયોગી થયા છે। આ તકે હું એ તજજ્ઞોની ટીમનો પણ આભાર માનું છું, સાથોસાથ અમને આટલો સહયોગ પૂરો પાડવા માટે અમારા જે કોલેજ મેનેજમેન્ટ છે સાથે સાથે સહકર્મચારીઓ છે અને જેમના વગર આ કાર્યક્રમ શક્ય બની શકે એવું નથી એવા મારા વાલા વિદ્યાર્થીઓ એઓ પણ હાજર રહી અને પોતાના જ્ઞાનમાં જે વૃદ્ધિ કરી રહ્યા છે એમનો પણ આ તકે હું આભાર માનું છું। જય હિન્દ।